નાવીસના ગામે જાહેર રસ્તા પર આવેલ સંરક્ષણ દિવાલ તોડાતા લોકોમાં રોષ, સાથે સાથે અનેક તર્ક વિતર્ક. વડગામ તાલુકાના નાવીસનાથી વરસડા જવાના જાહેર રસ્તો ગામમાંથી પસાર થાય છે ત્યારે નાવીસના ગામના અમુક લોકો દ્વારા જાહેર રસ્તા પર દબાણો કરવામાં આવેલ છે. આ રસ્તામાં થઈને ખેડૂતોને પોતાના ખેતરોમાં વાહનો લઈ જવા આવવામાં તકલીફ પડે છે, તેમજ અનુસૂચિત જાતિના સમાજના લોકોને કાયમી ધોરણે જવા આવવા માટેનો 32 ફૂટ જેટલો જાહેર રસ્તો આવેલો હતો, પરંતુ ત્યાં ઘણા લોકો દ્વારા દબાણ કરેલ હોય. જો તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે એવી અરજદારે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. મેઘરાજભાઈ તથા રઘનાથભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો, નાવીસનાથી વરસડા જવાના માર્ગે પર અનુસૂચિત જાતિના મહોલ્લાના પાછળના ભાગે અગાઉ પંચાયત દ્વારા મનરેગા યોજનામાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ આ દિવાલ રાતોરાત તોડી નાખવામાં આવી હતી તો સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોય અને આ કોટ કોણે અને કેમ તોડવામાં આવ્યો તેવો ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પંચાયત સત્તાધીશો અને તલાટી દ્વારા આ દિવાલનું પંચનામું કરવામાં આવ્યું હતું, જે ખોટું પંચનામું કર્યું હોય તેવા ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે પંચનામામાં વરસાદમાં દિવાલ પડી ગઈ છે તેવું લખાવ્યું છે એવું લોકો દ્વારા જાણવા મળેલું હતું. જો વરસાદમાં દિવાલ પડી હોય તો કોઈ અન્ય જગ્યાએ કેમ કોઈ નુકસાન થયું નથી? જો તાત્કાલિકમાં તાત્કાલિક આ જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો અરજદારને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો તમામ જવાબદારી તંત્રની રહેશે એવું અરજદારે જણાવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ બી પરમારે જણાવ્યું હતું કે અમને નાવીસના ગામની અરજી મળી છે અને એની તટસ્થ તપાસ કરવામાં આવશે. રિપોર્ટર પ્રદીપ પરમાર. નાવીસનાથી વરસડામાં જાહેર માર્ગ બાબતની અરજી મળી હતી 20-8ની. આ બાબતે અત્રેની કચેરીથી તલાટી સરપંચને એમના સ્પષ્ટ અભિપ્રાય સાથે અને જે કંઈ પણ કાર્યવાહી કરવાની થતી હોય એ બાબતનો પત્ર પાઠવેલ છે અને તપાસ કરી અહેવાલ મોકલી આપવા જણાવેલ છે. એટલે તપાસ પૂર્ણ થયેથી આગળ કાર્યવાહી કરવામાં આવશે. વસડા નાવીસનાથી વસડા જવાનો રસ્તો હતો, તેમાં વણકર સમાજનો ઘર આવેલો હતો, તેમાં દબોણ કરવા માટે કોટ તોડી અને રસ્તા ઉપર બ્લુ દબોણ કરવામાં આવી હતી. તે બાબતે ટ્રેક્ટર દ્વારા કોટ તોડવામાં આવ્યો. સરપંચ અને તલાટીના કહેવા મુજબ કોટ તૂટ્યો. આ બાબતથી નામ સુરેશકુમાર લાલજીભાઈ ચૌધરી. પ્લોટ દબોણ કરવા માટેનો આ ધંધો આદ રહ્યો સરપંચની પૈસા ખાતા. નાવીસનાથી જે વરસડાનો જાહેર માર્ગ હતો તે એપી સિપાહી સરપંચ હતા, એ વખતે દબાણ થતું હતું તો સરકારી નાણાંનો ઉપયોગ કરીને અને એ કોટ કર્યો હતો. જ્યારે આ નવી પંચાયતની બોડીએ આ આખો કોટ તોડીને અને દબાણ કરાવવા માટે પંચાયત કોર્ટ તોડ્યો છે, જેથી કરીને આ પંચાયત ઉપર કેમ કાયદેસરનો પગલો ભરાતો નથી. અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અરજી આપી છે, તાલુકા વિકાસ અધિકારીશ્રીને નાયબ TDOને પંચાયત વિસ્તાર અધિકારીને પણ અમે કીધું, પણ કોઈ અમારી વાત સાંભળતા નથી. જ્યારે અમારા ગામ લોકો ખેડૂતો જ્યારે અમારી ગાયો ભેંસોનું બહુ મૃત્યુ પામ્યું પણ કોઈ અમારી વાત સાંભળતું જ નથી. તો જેથી કરીને આ નાણાંનો ઉપયોગ ખોટો કરીને અને જે સરકારી પૈસાનો દુરુપયોગ કર્યો એના ઉપર જો પંચાયત તોડ્યો હોય તો પંચાયત ઉપર ફરિયાદ આપ તાલુકા વિકાસ અધિકારીને કરવી જોઈએ, અને જો પંચાયતે ન તોડ્યો હોય તો જે તે અધિકાર જેને તોડ્યો હોય એના ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ. જો આ નહીં થાય તો અમે ગોધી માર્ગના માર્ગે આંદોલન કરવું પડશે તો અમે આંદોલન કરીશું, અમે તોફાન કરવું પડશે તો તોફાન કરીશું, કદાચ હડતાલ ઉપર ઉતરવું પડશે તો અમે હડતાલ ઉપર ઉતરવાના છીએ, પણ ખેડૂતો અમે અને જપ કરવાના નથી. કોઈ સંજોગે ગામ લોકો ગમે તે કરશે જે તે છે, પણ અમે ખેડૂતો બધા હડતાલ ઉપર આજે વડગામ તાલુકામાં જઈને અને અમે એલાન પણ કરવાના છીએ. જય. મારું નામ ઉપલાના રગજી.